ફાયર સેફટીને લઈ પાલિકાના ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી કાર્યવાહી કરવામાં આવી છે. ફાયર બ્રિગેડની નોટિસ છતાં ફાયર સેફટીના સાધનો ન વસાવનાર વરાછામાં આવેલ યસ પ્લાઝાની 330 જેટલી દુકાનો અને અમરોલી સાયણ રોડ પર આવેલ સિટી હાર્ટ કોમર્શિયલ કોમ્પ્લેક્સની 221 દુકાનો સીલ કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગત અનુસાર છેલ્લા ઘણા દિવસોથી ફાયર સેફટીના નિયમોને લઈ આ ખાડા કાન કરનાર દુકાનદારો સામે કડક કાર્યવાહી કરવાના આદેશના પગલે વરાછા ઝોન વિસ્તારમાં યસ પ્લાઝામાં આવેલ 330 જેટલી દુકાનો ફાયર સેફટીના અભાવે સીલ કરવામાં આવી હતી. અમરોલી સાયણ રોડ પર આવેલ સિટી હાર્ટ કોમર્શિયલ કોમ્પ્લેક્સની 221 દુકાનો અને એક દાંતના દવાખાનાને સીલ કરવામાં આવી હતી. સાથે જ ગોળાદરામાં આવેલ ઇમ્પિરિયલ સ્કૂલ ઓફ લર્નિંગ રાધેશ્યામને પણ સીલ કરાઈ હતી. આ સમગ્ર કાર્યવાહીમાં 4 ટીમ જોડાઈ હતી. મોડી રાત્રેથી શરૂ કરાયેલી કામગીરી સવાર સુધી ચાલી હતી. પરિમલભાઈ નામના દુકાનદારે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે દુર્ઘટનામાંથી શીખ મેળવીને જગ્યાએ શાસકો લોકોને હેરાન કરી રૂપિયા ઉઘરાવવામાં મસ્ત બન્યા છે. નવા નવા નુસ્ખા સાથે રૂપિયા ખંખેરાઈ રહ્યા છે. તારીખ વગરના સીલ યસ પ્લાઝામાં ગઈકાલે રાત્રે મારી દેવામાં આવ્યા છે. મુકેશ ખુરા સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.